પંચમહાલના ઘોગંબામાં પાણી પુરવઠાના અધિકારીઓને મંત્રીએ ઠપકો આપ્યો છે. તેનું કારણ છે મંત્રીને અધિકારીઓ જે ગામોમાં પાણી આવતું હતું તેના નામ પર આપી દીધા, જ્યારે કે મંત્રીએ માંગ્યા હતા પીવાના પાણીની અછત હોય તેવા ગામોના નામ અને પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત છે, જેનો ચિતાર મેળવવા મંત્રી યોગેશ પટેલ અહીં પહોંચ્યા. 20 જેટલા અછતગ્રસ્ત ગામોની મુલાકાત પહેલા તેમણે સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા જયેન્દ્ર ભીલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયેન્દ્ર, પાણી તમામ લોકોને મળી રહે તે માટેની એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી અને જે અછતગ્રસ્ત ગામો છે તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. શું નિર્ણય આ ગામોને લઈને આ બેઠકમાં કરવામાં આવ્યો? ચોક્કસ દીક્ષિતા, આજરોજ વડોદરાના ધારાસભ્ય અને પંચમહાલના પ્રભારી મંત્રી જે યોગેશ પટેલ તે ઘોગંબા તાલુકાની મુલાકાત છે ને અહીંયા અલગ અલગ જે ગામો છે જેની અંદર પાણીની ખરેખર અછત છે તેવા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે અધિકારીઓ દ્વારા જે ગામોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તે સદંતર ખોટું હતું ને જ્યાં પાણીની ખરેખર તકલીફ નથી તેવા ગામોનું લિસ્ટ આપવામાં આવતા મીડિયા અને સ્થાનિકોએ જયારે હસ્તક્ષેપ કર્યો તેની અંદર અને મંત્રીને રજૂઆત કરી કે ખરેખર આ ગામોમાં પાણીની તકલીફ નથી, જે બાકીના જે ગામો છે ત્યાં તકલીફ છે, ત્યારે મંત્રીએ જે પાણી પુરવઠાના અધિકારીઓ એનો રિસ્તર ઉજવો લીધો હતો અને એવી રીતે કહી શકાય કે ટૂંકા શબ્દોની અંદર અધિકારીઓને ખખડાવ્યા હતા અને જે સાચી પરિસ્થિતિ છે તેનો ચિતાર આપવા માટે જણાવ્યો હતો. આ રજૂઆત બાદ મંત્રી પોતે જે તમામ જે ગામો છે તેની હાલ મુલાકાત લઈ રહ્યા છે અને ખરેખર પરિસ્થિતિ રહ્યા છે. બિલકુલ, આભાર જયેન્દ્ર સમગ્ર વિગત બદલ. પાણીની સમસ્યા નથી તેવા ગામોનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે અને ઘણા ગામોમાં પાણીની ગંભીર સમસ્યાઓ છે તેને લઈને પણ લિસ્ટ મંગાવવામાં આવ્યું. એક બેઠક યોજવામાં આવી. પ્રભારી મંત્રી યોગેશ પટેલ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે.